વડોદરાના પરશુરામ ભઠ્ઠા વિસ્તારના દ્રશ્યો જુઓ કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બુધવારના વરસેલા ભારે વરસાદ બાદ હજુ પણ પાણી નથી ઓસર્યા અનેક ગરીબોના ઝૂંપડા અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે સ્લમ વિસ્તારના લોકો માટે ચાલતા તાલીમ વર્ગોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા વરસાદી પાણી ભરાવવાને કારણે પરશુરામનગરથી આગળ તરફ જવાનો રોડ બંધ થઈ ચૂક્યો છે વડોદરા શહેરમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો જેના કારણે કેટલાક વિસ્તારો હજુ એવા છે કે જ્યાં વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે તસવીરો તમે જોઈ રહ્યા છો આ તસવીર છે પરશુરામનગર ભઠ્ઠાની તો લોકોના કમરથી ઉપર સુધી પાણી આવે એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે આ પાણી ક્યારે ઉતરશે એ હજુ નક્કી નથી જેના કારણે લોકો માટે એક મોટી આફત અને મુશ્કેલી સર્જાય છે કેટલીક ઝૂંપડપટ્ટી આવેલી છે કેટલાક નાના નાના ગલ્લા આવેલા છે લારી આવેલી છે પણ આ પાણીમાં તણાઈ ગઈ છે મારી સાથે સ્થાનિક છે સાથે વાત કરીએ આ પાણી કેટલા સમય સુધી રહી શકે છે અને ગઈકાલે વરસાદ પડે ત્યારે કેવી સમસ્યા હતી ને કેટલું આ અંતર છે કે જ્યાં આવી પાણી ભરેલી પરિસ્થિતિ હશે આ અંતર લગભગ સો ફૂટ જેવું હશે અને આ બેક વોટર છે એટલે આ બેક વોટર ફરી વહેલી તકે ઉતરેવી શક્યતા ઓછી છે આ વહેતું પાણી નથી આ ડ્રેનેજ લાઈનમાંથી આવેલું બેક વોટર છે ને એનો નિકાલ કરવા માટે જ્યાં સુધી પાણી નીચે ઉતરે નહીં જમીનમાં ત્યાં સુધી એ પાણી ઘટવાની શક્યતા ઓછી છે અનલેસ કે કોર્પોરેશનવાળા કંઈ વહીવટી તંત્ર કંઈક પંપ કરીને પાણી કાઢે તો જ આ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને રાહત મળી શકે એવી પરિસ્થિતિ છે કેટલા દિવસ એટલે કે દર વખતે આવી સમસ્યા સર્જાતી હોય છે કે બીજી વસ્તુ તમને કહું અહીંયા આવી જ પાણી આવી જ પરિસ્થિતિ સર્જાતી અહીંયા બાજુમાં પરશુરામનગરની બહાર અમે અમે એક સ્કૂલ ચલાવીએ છીએ સ્લબ એની દરરોજ પાંચથી સાત અમારી સ્કૂલ ચાલે છે દર મહિને અમે ચાલીસથી પચાસ હજાર રૂપિયા ખર્ચો કરીએ છીએ એક એનજીઓ છે અમારી જોડે હેપી પેસીસ બીજું અમારું દશનમ સેન્ટ્રલ પાર્ક સોસાયટીમાં અમે સિનિયર સિટીઝન મુસ્કાન કરીને ગ્રુપ ચલાવીએ છીએ બંને ભેગા થઈ અને આ સ્કૂલ ચલાવીએ છીએ અને સ્કૂલની અંદર અમારો અત્યારે એટલો બધો ઇમ્પોર્ટન્ટ સામાન પડ્યો છે એમાં અમારા બે વોટર કુલર છે બે 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 વોટર કુલર છે બે એર કુલર છે અમારી નોટબુક્સ છે રજિસ્ટર છે ઘણું બધું છે બધું એટલે વેસ્ટ થઈ તું અત્યારે લગભગ વેસ્ટ થવાની તૈયારી છે ત્યાં સોસાયટીના વોચમેન સાથે અમારે વાત થઈ ગઈ અને એને અમને ફોન કર્યો અમે ટ્રાય કરી રહ્યા છીએ ત્યાં જવાનું બધું બચાવવા માટે આર હેલ્પલેસ અમને ફાયર બી જો મદદ મળી જાય પોલીસની મદદ મળી જાય કોઈ પણ વસ્તુની મદદ મળી જાય ટ્રેક્ટર મળી જાય તો અમારી વસ્તુ અમે બચાવી શકીએ આ એક ચેરિટી છે દર મહિને અમે પચાસ હજાર રૂપિયા ખર્ચો કરીએ છીએ તો બધો પાણીમાં ગયો મતલબ આ સ્લમ એરિયાના જે વિદ્યાર્થીઓ છે ને એ લોકોને જ બનાવીએ છીએ ડેલિ પાથી સાત હેપી પેસી છે તાપ જોઈ રહ્યા છો કે કેટલા ઘરો છે એ અને કાચા મકાનો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે લોકોએ હવે પરેશાન થવાનો વારો આવ્યો છે ને પાણી વરસાદી ક્યારે ઉતરવાના છે એ હજુ નક્કી નથી લોકો રાહ જોઈ રહ્યા છે કે આ વરસાદી પાણી ક્યારે ઓસરે કેમેરા પર્સન પરેશ ધોળકિયા સાથે અર્પિત ધરજી ઇબીપી અસ્મિતા વડોદરા